કોને ખબર ક્યારે કામે જાય, કેટલા વાગ્યા. એ તો એવા છે, એ લોકોને થોડું કાંઈ પડી છે, આપણા જેવા થોડા છે કોઈ. એ વહેલા ઉઠીને તૈયાર થઈને જતા રહી. આ બધા રાજાશાહી વાળા બધા કામે જાવો, ટાઈમે જવું નથી. જય શ્રી કૃષ્ણ. મમ્મી. હા હા, હું કહું. હા પપ્પા, આ છે ને, હું ઓફિસે જાઉં છું અને મેં એક ફિલ્ટર લખાવ્યું છે, તો એ ફિલ્ટર ફિટિંગ કરવા માટે ઘરે આવશે. આદિ, ફિલ્ટર કોને પૂછીને લખાવ્યું તે? એવા એવા ખર્ચા ઘરમાં કરાય? કેમ, નળમાં પાણી નથી આવતું, આપણે ગાળીને નથી ભરતા, તો પાછા ફિલ્ટર લખાવવાના થઈ ગયા? અરે મમ્મી, મેં અમારા માટે કંઈ ફિલ્ટર બુક નથી કરાવ્યું, તમારા લોકો માટે જ. આપણે ત્યાં ક્ષારવાળું પાણી આવે છે તો તમે માંદા પડશો. અરે પાણી ગરમ કરી અને માટલું ભરી અને આખો દિવસ પીએ છીએ, એમાં બીમાર શું પડવાના? અને તમે છે ને અત્યારે ફિલ્ટરની વાત કરો છો, આપણા જમાનામાં ક્યાં ફિલ્ટર હતું? એ જ કેવા જાતી હતી, નદીમાં વીવડો ગાળી એમાંથી પાણી ભરીને વગર ગરમ કરે પીતા હતા, કોઈ બીમાર નોત પીડ્યા. કહું તને, આ ગ્લાસ ભર્યો, આડો રાખ્યો પાલો અને આ પીધું, ગળાય જતું હતું. મૂળ તો તમારે છે ને કોઈક ભાઈબંધ દોસ્ત લઈ આવ્યો છે ફિલ્ટર, એટલે દેખા દેખીમાં ફિલ્ટર મૂકવું છે બસ. એવું કંઈ નથી, તમે લોકો જો ના પાડતા હો તો હું ના પાડી દઈશ, બીજું શું. ના ભાઈ ના, લખાવેલું હોય તો પછી હું ના પાડે, આપી દેવું પૈસા. સારું, અને તું ક્યાં સાથે જાય છે? પપ્પા, એમાં એવું છે ને કે મારી ફ્રેન્ડનો શ્રીમત છે, તો એમને થોડીક તૈયારી કરવાની છે ને, તો એમને કીધું તું આવજે ને મને હેલ્પ કરાવવા માટે. લ્યો, આદિ જાય છે તો મને છોડતા જશે ત્યાં. તે મને કઈ વાત કરી? હે, બધું બસ તમારે ફોન ઉપર વાતો કરી લેવાની. અમે વડીલો તો ઘરમાં છીએ જ ને, કે અમને કઈ પૂછવાનું મૂકવાનું કઈ નહીં. અને બીજી વાત, એના ઘરનો શ્રીમંત છે તો એના પરિવાર વાળાને એના કુટુંબીઓ જાણે. આપણા ઘરમાં છે કઈ તેવી બેનપણીઓ ને ભાઈપણીઓ ના ઘરે આપણે પ્રસંગ આચવા જવાનો, અને અહીંયા બે આવતા કરવા પડે તો વાંધા પડે છે, અને ત્યાં કામ કરવા જાઓ. અને બીજી વાત, હાલો જવાનું નક્કી કર્યું તો પૂછાય તો ખરું ને કે અમે જઈએ કે નહીં. ઈજ કહો. અરે અત્યારે પૂછવાના જ હતા, એટલા માટે તો અહીંયા બેસીને તમારી સાથે વાત કરતા હતા. પૂછવાના હતા તો આ તો તૈયાર થઈને આવી છે, અને હું હવે ના પાડું કે ના આપણા ઘરના કામ છે નથી જવાનું, તો એ હવે બેહવાની છે ઘરમાં નહીં. અને પેટ્રોલ તો આપણા ઘરનું પેટ્રોલ પંપ છે, બાળો. અરે પણ અત્યારના સમયમાં બધા એકબીજાના ઘરે જતા હોય, તેમાં શું થઈ ગયું જાય તો. હારું હારું ભાઈ, ટેન્શન જવા દે ને, હવે એને હવે મન પડે એમ કરવા દે ને. મમ્મી, નામ પણ એ મારી બચપનની ફ્રેન્ડ છે, એટલા માટે હું જાઉં છું. હા તે પણ કીધું ને જાવ એમ. હા પછી હું કામે લાંબુ ખેંચવાનું. હા હા સારું પપ્પા, આજનો દિવસ ગાડીની ચાવી આપો તો એને ત્યાં ઉતારી દઈશ, ને હું ગાડી લઈને ઓફિસે જતો રહું. VIP ફેસિલિટી જોઈએ. લ્યો જાઓ, અમે વહેલા આવી જઈશું. અને તું તો હાજર તારો ટાઈમે જ આવજે, પણ તમે વહેલા આવી આવજો, એ કામ બાકી હોય ને બપોરનું. જાઓ. કેવી નવી નવાઈઓ બધી આવે છે, એ ઘરમાં કામ કરવા પડે ને એને વાંધા આવે છે, અને આ બેનપણીઓને ત્યાં હાલ્યા. કામ હું કરતી હતી ત્યાં જઈને, પછી તારી મારી જ કરવા બે. મીરાને કાંઈક કામ હોય, મીરા હાજી માંદી હોય, અને ત્યારે આપણે એમ કહીએ બેદી જાય ને કામ કરવા, તો હું કે નારે ના એ કે આપણે ઘરનું કામમાં પછી તમારે કરવું પડે ને, આપણે એવી મીઠી મીઠી વાતો કરતી હોય. બેનપણીનું કામ હોય તો કે હાલ કેદી સુધરશે કોને ખબર. હાલ આપણો છોકરો બહુ ખેલો છે. છ વાગ્યા તો આવવાની ના કાઢ્યું તું કે આવજો ટાઈમે, એને ખબર તો છે
કે 6 વાગે ન ખાય તો તને ચક્કર આવવા માંડે છે. ગામડાની ટેવ છે વેલા ખાવાની. તમને કહું જ છું, બહાર જવાની છૂટ ન આપો. આ છૂટ આપીએ જ ને જો હું થાય, છેલ્લે લોહી ઉકાળે તો મારા ને તમારા થાય. આજે આને કેટલી વાર કેવું, આખા ઘરની રૂઢીની એને ખબર છે, પણ એને રૂઢીમાં આવવું જ નથી. મનની મરજી પ્રમાણે જીવવું છે. એમાં છે ને એનો વાંક નથી, એ તો પારકી છે. પણ આપણો ઓલો પોતાનો છે, એને ભાન નથી પડતું. એને નથી ખબર કે આપણા ઘરના રીત રિવાજ શું છે. ન કહેવાય કે વેલીય સર આવી જજે. બેનપણીઓના ઘરે ગયા, ખબર ક્યાં ભટકતા હશે બે. મને લાગે છે બે ક્યાંક રખડવા આવી ગયા હશે. આવો માન છુટકારો મળ્યો જ ને, એ મજાના હોટલોમાં ખાઈ ખાઈને આવશે. આવસ બે મહેમાન ક્યાં છે? આવ્યા. હા જો ટાઈમ જોવો, કેટલા વાગ્યા એમ કીધું તું તને? સાસુ ને જમવા ન મળે તો એને ડાયાબિટીસ ના હિસાબે ચક્કર આવે છે, ખબર નથી. અરે પણ કઈ ખાઈ લેવાય ને, ઘરમાં કઈ નાસ્તો નતો એટલે રોજ નાસ્તા ઉપર જીવવાનું. એના નાસ્તા પચાશે, તને નથી ખબર? મારી વાત તો સાંભળો, લેટ થઈ ગયું પણ એનું રીઝન બીજું છે. આદી શું રીઝન હોય? તમારું ઘરેલું જ હોય, કાં તો બે જણા આંટા મારવા વયા ગયા હોય, અને કાં તો પછી બેનપણીને ઘરે જલસા કરતા હોય. પપ્પા મારી વાત તો સાંભળો. એ હારું બોલો, હું હતું કામ. એમાં મમ્મી મીરાબેનનો ફોન આવી ગયો ને, તો એને મને એમ કીધું કે ભાભી અહીં આવો ને, મારે થોડુંક કામ છે, એટલે એમની પાસે ગઈ હતી, એટલે મોડું થઈ ગયું આવવામાં. આ તો પહેલા કે ને, પણ આખી બ્રાહ્મણ સાંભળ્યા પછી છેલ્લે પૂછે. તમે બોલવા દો તો થાય ને, અને એ મીરાને ત્યાં ગઈ હતી, ત્યાંથી મને ફોન આવ્યો કે મને અહીંયાથી લેતા જજો, લેટ થઈ ગયું છે, એટલે હું એને લેવા માટે ગયો હતો. એટલે આટલું આટલું બોલો છો તોય તમે એમ કે બોલવા નથી દેતા? સાંભળો, કંઈ નહીં, હવે તું ફટાફટ રસોઈ બનાવ અને મમ્મીને અને પપ્પાને જમવાનું આપ. લ્યો આવું ને આવું છે. અને વહુ પાસે તો ફોન હોય ને, આપણને એક ફોન તો તમને કરી શકે ને કે મીરાબેનને ત્યાં મારે જવાનું છે તો થોડુંક મોડું થશે. એ બધું જણાવવાની દાણત હોય તો ને, તો એટલું વ્યવહારું જ્ઞાન નથી કે મમ્મી પપ્પા રાહ જોતા હશે અથવા મોડા જાશું તો ખીજાશે. તો લાવ એક ફોન તો કરી દઉં. હવે ફોન કરીને કીધું હોત કે પપ્પા મીરાબેને મને બોલાવી છે ને મારે આવતા મોડું થશે તો આપણે આટલું બધું એને ખીજાત. બોલવું જ નથી મોઢામાંથી કાંઈ, જે હોય એ મૂંગા મૂંગા જ બધું પોતપોતાની રીતે હાલા કરવું છે. જવા દો, આપણે કેટલાક લોહી ઉકાળા કરશું. આદિ આ ભાભી છે ને, આ સોનાની બુટ્ટી ને મંગળસૂત્ર બધું પહેરી રાખે છે ને, એમાં મારા ઘરમાં ડખા થાય છે. લે કેમ? બસ કેમ કે આદિની પત્ની આ પહેર્યું છે તો મારે લાવો, આદિની પત્નીએ 3 તોળાનું મંગળસૂત્ર ઘડાવ્યું છે તો મારા માટે ઘડાવો. યાર મારે ખર્ચા વધારે છે, આવું આટલું બધું સોનું ક્યાંથી લઉં? એટલે જ્વેલર્સની દુકાનેથી લાવવાનું, બીજે ક્યાંથી લાવવાનું હોય? એટલે આપણે અહીંયા જ્વેલર્સના દુકાનવાળા સોના કરતાં તો બીજા બિલ વધારી નાખે. આનો ટેક્સ, આ નાનું, આ ટેક્સ ને આટલા બધા ટેક્સ ક્યાંથી ભરવા યાર? તને ખબર છે, મારો એક મિત્ર દુબઈ સોનું લેવા માટે ગયો હતો. સોનું લેવા તો ગયો પણ સોનું લઈને પાછો નથી આવ્યો. કેમ? પત્ની એની રાહ જોઈ જોઈને થાકી ગઈ, બીજા લગ્ન કરી લીધા. તો મારી હાથે આવું થઈ જશે કે એમ ને? બની શકે. તો ભાઈ સોના કરતા ગળામાં મોંઘી પડી જાય. કહું છું, સાંભળો છો? હા જો ને, આદિના રૂમમાંથી કેટલો અવાજ આવે છે, ઊંઘે નથી આવતી. એ તો હુવે નહીં ને, આપણને હુવા દે નહીં. જાઓ ને જરા, કયો ને કોણ છે? કોણ જાણે, જો કોણ આવ્યું હશે, કેટલો અવાજ આવે છે. અને કેટલું કહેવું પછી, રોજ ટક ટક ક્રિયાજ કરવાનું. સારું તો હોઈ રહ્યો, તમે હું જાઉં છું એને કેવા પડે, હુવાય ન દે. આપણે અહીંયાથી જ થોડા ભલે મોંઘા પડતા, અહીંયાથી બિલ ભરાઈ રાખીએ.
કેટલા વાગ્યા છે એ હાડા બાર થયા અને પછી હવારે ઉઠશે નહી, આમ ન કરાય ટાઈમે હુઈ જવું પડે અને અમને ઊંઘ નથી આવતી. સારું આદી હું નીકળું, પણ તમને વિચારતા આવવો જોઈએ કે નહીં કે આમ બસ ગમે ત્યારે અડધી રાતે નીકળી આવો? તમે ઘરમાં એકલા છો, અમારો ઘર તો આખો પરિવાર છે, આમ ગમે ત્યારે આવી નહીં ચડવાનું. અને આદી હવે પછી આવી રીતે રાતના છે ને બધા ધજાગરણ ન થવા જોઈએ, અને હવારે વહેલા ઉઠજો પાછા. તારી બાનો સ્વભાવ કેવો છે, આ રીતે કોઈની સાથે વર્તન કરે? અરે યાર, મારી મમ્મી એક નહીં મારા પપ્પાનો સ્વભાવ પણ એવો જ છે. આ તો સારું થયું મારા મમ્મી આવીને ખીજાઈને વહી આવ્યા, પપ્પા આવ્યા હોત ને તો ન થવાની થાત. આ લોકો છે ને બહુ જૂના રિવાજોવાળા છે. કોણ આવ્યું છે? અરે એનો કોઈક દોસ્તાર આવ્યો છે, તો એ ત્રણેય બેસીને હિ હા ને મંડાણા છે. એને કે અધરાત થઈ, હવે તો ઘરે જાય ને કહેવાય ને. ખીજાઈને આવીશું. ગયો કે શેજી? બેઠા છે પણ ચૂપચાપ છે. સારું, હોઈ જાઓ. સમયસર બધી વસ્તુ જોવે એમને, આપણે જેમ રહેવું હોય ને એમ તો રહેવાનું જ નહીં, એ કહે ને એમ જ રહેવાનું. બોલ. સારું ભાઈ, ચાલ તો હવે આપણે મળવું હશે ને તો બીજી વાર આપણે બહાર મળશું, તારા ઘરે તો નહીં જાઉં. અરે પ્રવીણ, મમ્મીને તો આપણે બે ઘડી હસીએ છીએ ને એ પણ નથી ગમતું. અરે કોઈ વસ્તુ નથી ગમતી, હસવું તો શું, બહાર જાઓ તો ટકટક, આખો દિવસ બસ કઈ ને કઈ વાતમાં તમને બસ ઉતારી પાડવાની વાત. તમે તો ઠીક છે, બહાર કામ પર જાઓ છો તો થોડાક રિલેક્સ તો રહ્યો છો, હું તો આખો દિવસ ઘરમાં હોઉં છું ને મને તો એવું લાગે છે કે હું જેલમાં છું. મને શું સારું લાગે છે? સારું ચાલ સુઈ જા. હવે સારું, હવે સુઈ જઈ. હવે આમ પણ મારે વહેલું જ ઉઠવાનું છે રોજ. પપ્પાને અને મમ્મીને પૂછવું પડશે ને, બહાર જવું છે તો પૂછવું તો પડશે જ ને. પણ વાત તો તું કરજે ને, આજે મારું નહીં માને. મને તો બહુ ડર લાગે હો મમ્મીથી ને, તમે જ વાત કરો ને. ના, જોયું જશે પહેલાં, ચલો તો ખરી. હા ચાલ. પપ્પા આજે તો રજા છે એટલે જરા બહાર આંટો મારવા માટે જઈએ છીએ. તો હવાર હવારમાં રજા હોય તો બપોર પછી જવાય ને. સરસ. અને તમારે? મમ્મી હું પણ જાઉં છું સાથે સવારે આંટો મારવા. આપણે તો સવારમાં કાંઈ કામ છે જ નહીં, હાવું બધું ઉઠીને કરી નાખે છે. એ હવાર હવારમાં તો કેટલું હોય, ગરમ નાસ્તો કરવાનો, ચા કરવાનું ને આ બધું કામ. મમ્મી ઘરનું કામ તો મેં પતાવી દીધું છે. કેટલા વાગે? કામન ઠોસરા તો એમ નમ પડ્યા છે, હું પતાવી દીધું છે. એ તો થોડાક ચા પાણી ના છે, બાકીનું તો મેં બધું કામ કરી નાખ્યું. તો કે હવારમાં દાળ ભાત ના શાક ના વાસણ હોય? અને કેટલા વાગે ઉઠી હતી તું? 6 વાગે. તું શું કહીશ, હવારે 6 વાગ્યાની ઉઠી ગઈશ. હા, મેં બેઉ જણા વહેલા ઉઠીને અત્યારે મંગળાના દર્શન કરી આવ્યા, ત્યાં સુધી તો બધે ઘોરતા હતા ઉપર. પણ મમ્મી આજે આદિને રજા હતી એટલે આમ નીચે મોડી આવી હું. ચાલો, એક પછી એક એક પછી એક બાના તો તારા તૈયાર જ છે. અને આદિ તને ખબર છે કે આપણા ઘરની આજ વર્ષોથી રૂઢિ શું છે, તો તું ભલે ઊંઘતો રહે પણ એને ન કહેવાય કે નીચે જા ને કામ પતાવ.
શકું કે બહુ ગેલો થઈ ગયો છે. અને હવે આ બપોરનું અમારું જમવાનું શું થાય? ત્યાં તો અમે પાછા આવી જશું. કેટલા વાગે આવશો? 11 વાગે. 11 વાગે? 11 વાગે આવશો, પછી રસોઈ કરશે ને પછી અમે ખાવા ભેગા થાવું. ત્યાં કેટલા વાગશે? પણ મમ્મી, હું આવીને ફટાફટ રસોઈ બનાવી નાખીશ. જો એક વાત કહું, આવી રીતે બહાર જવાના પ્રોગ્રામ કરવા હોય ને તો દાળ ભાત ધોઈને મૂકી દેવાય, રોટલીનો લોટ બાંધી લેવાય, શાક સુધારીને રખાય, તો આવીને તરત થાય. બધું આવીને ઝીરોથી કરશો તમે, પછી અમારે બેઉ એકબીજાને મોઢા જોવાના, ભૂખ લાગે એટલે. એ જાઓ હવે, જલ્દી આંટો મારીને પાછા આવજો. પછી કંઈક બોલીએ ને એટલે કહે કે હાહુ કટકટ કરે છે. વેતો ન હોય તો કટકટ સાંભળવી જ પડે. પછી જાઓ હવે, હવે ઊભા હું રહ્યા છો અહીંયા. હવે મારે ક્યાંય નથી જવું. બસ લે, શણકા કરતા આવડે છે, કીધું તો થાતું નથી. કહેવાય તો કાંઈ નહીં. રથ વાંકું પડી જાય પણ. અને આમાં થાય છે હું ખબર, પછી ભૂંડી તો હું જ થાવ કે એને આવું કટકટ કરે, પણ તમારામાં વેતો નથી તો આવું ને બોલવું પડે ને. તને બુદ્ધિ છે? નથી. મારા દીકરાને કહેવાય, બહુને બહુ ન કહેવાય. કા ખરાબ લાગે? હું કા? હા, વળોટવાની તો આપણે વહુને છે તો દીકરાને કહીને હું ફાયદો? અને તમે તમારા દીકરાને આચો, મારે તો એને કેવું જ પડે ને. માપમાં કેવું, બીજું હું તો આનાથી વધારે માપ કેટલું રાખવું મારે? સમજાવી સમજાવીને થાકી. જાવા દો બધી વાતો, એ નહીં સુધરે કોઈ દી. હું તો બહાર જાઉં છું પણ જલ્પાને ખોટું લાગી ગયું છે. એ ગુસ્સામાં રૂમમાં જતી રહી હશે. મારે એને મનાવવી પડશે. હા ચાલ. જલ્પા, છોડ ને ગુસ્સો, તને ખબર જ છે ને. શું છોડે આદિ, આપણે દર રવિવારે થોડાક ફરવા જઈએ છીએ, મહિનામાં એકાદ વાર ફરવા જઈએ છીએ, તો પણ મમ્મી પપ્પા ગુસ્સે થઈ ગયા. મને ખબર છે કે આપણે દર રવિવારે ફરવા નથી જતા, પણ એ લોકોનો સ્વભાવ જ એવો છે કે એ હવે નહીં સુધરે. એ લોકોનો સ્વભાવ હોય એવો તો એમાં મારો ને તમારો શું વાંક છે? ને અત્યારે તો લોકો આ જમાનામાં બદલી ગયા છે, એને નથી દેખાતું. નથી દેખાતું એટલા માટે તે લોકો આવું કરે છે. અને આપણે પણ હજી નાના છીએ તો આપણે શું શોખ ના હોય કે ચલો બે ઘડી આપણે બહાર ફરવા જઈએ એમ? હા, તારી વાત સાચી છે, આપણને શોખ હોય જ ને, શું કામ ના હોય. અને ફરવા જવું એ કઈ ખોટી વસ્તુ તો છે નહીં, હું પણ સમજુ છું અને હું તારી સાથે જ છું ને. અને હા આદિ, એક વાત કહું ને, તો અત્યારે જે દીકરી સાસરે જાય છે ને એને અત્યારે આ જમાનામાં દીકરીની જેમ રાખે છે, પણ મને તો આ ઘરમાં દીકરી તો ત્યાંની વાત છે, એક વહુની જેમ પણ નથી રાખતા. જો તું આટલું બધું મન પર ના લગાવ, એ લોકો ચૂની રૂટીવાળા છે, એમ જલ્દી એ લોકો નહીં એક્સેપ્ટ કરે આ બધું, એટલે આપણે થોડું સહન કરવું પડશે. એ બોલે એનું મન પર નહીં લેવાનું. પણ સહનની કંઈક હદ હોય છે આદિ. હવે છે ને આદિ, આ બધું મારાથી સહન નહીં થાય. હવે છે ને આપણે એમ કરીએ, તમે મમ્મી પપ્પાને વાત કરો, આપણે અલગ થઈ જઈએ. અરે તું આ કેવી વાત કરે છે? હા તો બીજું શું કહું? એટલે શું અલગ થઈ જવાનું? હા. શું? હા, મમ્મી પપ્પા ક્યારે આપણને અલગ નહીં થવા દે. પણ તમે એક વખત વાત તો કરી જુઓ. અરે મને ખબર છે એનો જવાબ શું હશે. તો હવે છે ને આ ઘરમાં મારાથી સહન નથી થતું. સારું, હવે હું પણ કંટાળી જ ગયો છું. ચાલ
મમ્મી પપ્પાને આજે કહી જ દઈએ કે અમારે હવે આ ઘરમાં રહેવું જ નથી. તમે આદિને અને હું જલ્પાને સમજાવી સમજાવીને થાકીએ છે. નથી આદિ સુધરતો અને નથી પેલી ઘરના કામમાં કંઈ ધ્યાન આપતો. હવે તો શું કરું ને મને ખબર નથી પડતી. આ સંસ્કાર છે ને એ માણસ આવે ને ત્યારે લાવે, જાય ને ત્યારે સંસ્કાર લઈને જાય. એમાં સુધારો કોઈ દી ન આવે. એટલે અમારો સ્વભાવ ખરાબ છે. હા ખરાબ જ છે ને. તમને દર વખતે અમારા લોકોના વાક જ દેખાય છે. તમને મનમાની કરવા દઈએ તો અમારો સ્વભાવ સારો, અને મનનું ધાર્યું ન થાય એટલે અમારો સ્વભાવ ખરાબ. અમે મનમાની નથી કરતા. અત્યારની જનરેશનના બધા જ યુવાન યુવતીઓ બધા લોકો છે ને ફરવા જતા હોય તો એને કોઈ ટોક ટોક ના કરે. એ બધા ઘરના કામ પૂરા કરીને જતા હોય, કામ અધર અધર મૂકીને ન જતા હોય. પપ્પા કામ તો હું રોજ બધું કરી જ નાખું છું. અમે મહિનામાં એકાદ વાર અમે બહાર જઈએ છીએ, એ પણ એક બે કલાક માટે. તો પણ તમે અમને જવા નથી દેતા. મેં જવા દેવાની ક્યારેય ના નથી પાડી. પણ જ્યારે જુઓ ત્યારે ઘરના કામ તો અધૂરા ને અધૂરા જ હોય છે. ક્યારેય તમે બંને જણા બહાર જવાના હોય તો બંને જણાનો કાં નાસ્તો કરીને ને કાં જમીને આવવાનો પ્લાન હોય. આ મા બાપનું ક્યારેય વિચાર્યું કે ચાલો બેવ જણની રસોઈ કરીને જઈએ તો અમે કોઈ દી ના ન પાડીએ. રસોઈ ન કરીને જઈએ તો કઈ નહીં, પાર્સલ લઈને તો આવીએ છીએ ને. એટલે તમે આવો 10 વાગે, ત્યાં સુધી અમારે બેવે અહીંયા ભૂખ્યા રાહ જોવાની કે ક્યારે દીકરો વહુ આવે ને અમને જમાડે. અમારે જમવાનો ટાઈમ 6:30-7 છે. મમ્મી ઘરમાં નાસ્તો તો પડ્યો જ હોય છે ને. એમ તો પછી એક કામ કરીએ, રોજ જમવાનું બનાવવાનું બંધ કરીએ. જમવાના ટાઈમે નાસ્તો જ કરજો. તમે કેટલાક સંતોષ થાય છે ને અને સંતોષી થાવ છો ને એ હું જો. જમવાના ટાઈમે દાળ ભાત શાક રોટલી જ જોઈએ. સેવ મમરાથી ન હાલે અને ના તો બિસ્કિટથી હાલે. આમ પણ મમ્મી તમને તો એકેય વાતથી ને પોચાશે નહીં, અમે જ ખોટા લાગશું. સાચી વાત છે. અમારા બંનેના સ્વભાવ પ્રમાણે તમારે તો રહેવું જ નથી. અને તમે અમને બંનેને કહો છો કે તમારા સ્વભાવ પ્રમાણે અમે બંને રહીએ. પાછા જી વળ્યો આ કે હા કે જ ને. પણ અત્યારના સમય પ્રમાણે તમારે સુધરવું જોઈએ. તમારો સમય જે હતો ને એ બહુ જૂનો હતો. એ સમયની વાત હવે નહીં કરવાની. પપ્પા હું તમને છેલ્લી વાર કહું છું, તમે લોકો તમારો સ્વભાવ સુધારશો કે નહીં? નહીં તો એ અમે બંને આ ઘર છોડીને બીજે રહેવા જતા રહેશું. પછી રહેજો તમે લોકો એકલા. અરે આદિ, આદિ મને લાગે છે કે હવે આપણે મીરાને ફોન કરીને બોલાવીએ. ઈ આવશે ને ઈ જ આ બે જણને સીધા કરશે. સીધા તો ઠીક, પણ જો આ ઘરમાંથી વિયાદ આવે ને તો હેરાન તો આપણે થઈ જઈશું. ઘરના કામ તો તારથી થતા નથી અને આપણી કોઈ આવક નથી. એટલે તું કહે છે ને એ મીરાને બોલાવી અને આ બધું પતાવવું જ પડશે. હા એ વાત એ સાચી છે. ગમે ત્યારે છે ને આદિ કે ને એટલે એની હારે બહાર વહી જાય ઘરના કામ પડતા મૂકીને. વહેલી એ ન ઉઠે અને શું કરે ખબર છે? તમે ચિંતા ન કરો, હું જીવું છું હજી. આજે જેમની સાથે વાત કરી લઈશ કે આ બધું શું છે
હું સાસરે વહી ગઈ, એનો અર્થ એવો નથી કે આ ઘરમાં મારો હક નથી. હું હમણાં જ એમની સાથે વાત કરીને આવું છું, હે ને? ક્યાં છે એ લોકો? ઉપર રૂમમાં હશે. ભાઈ, આવ બેન. હા, કેમ છો દીદી? બસ, મને તો સારું જ છે, પણ ઘરના વાવડ એવા છે કે ઘરમાં કંઈ સારું નથી ચાલતું, એટલે આજે ધક્કો ખાવો પડ્યો. અચ્છા, તો મમ્મી પપ્પાએ તને ફોન કરીને બોલાવી એમ ને? હા તો ભાઈ, સવાલ જ નથી ને. એ તમને ના પહોંચી વળે તો એ કોને કહે? મને જ ફોન કરે ને. મમ્મી પપ્પાનો ફોન આવ્યો હતો કે ઘરમાં બહુ બધી પ્રોબ્લેમ્સ છે અને તમે લોકો એનું માનતા પણ નથી. ભાઈ, તું એમનો દીકરો છે એટલે તો ખબર છે ને? બધી ખબર છે મને, અને જે મેં કંઈ પણ કહ્યું છે ને એ સાચું જ કહ્યું છે એ લોકોને. તને એમના વાંક નથી દેખાતા? એમના મોઢા જોઈએ ને ત્યાં જ ખબર પડી જાય છે કેટલી હેરાનગતિ છે ને એમના મોઢા ઉપર. પણ જવા દે, હવે તું બાયડી ગયેલો થઈ ગયો છે એટલે હવે તને મમ્મી પપ્પાની ભૂલ જ દેખાશે. દીદી, એવું કાંઈ જ નથી. મારે બીજું કાંઈ નથી કેવું. તમે છે ને બસ ખાલી 2-3 દિવસ રોકાવ અને તમે જોવો એટલે તમને છે ને બધી જ ખબર પડી જશે. ભાભી, હું રોકાવાની જ છું, એટલા માટે તો હું અહીંયા આવી છું. પણ એક વાત કહું, ગરડા માણસ હોય ને એ નાના બચ્ચા જેવા હોય, એમની સાથે સરખું વર્તન કરવું જોઈએ. એ લોકોને પોતાનો સ્વભાવ સુધારવાની પડી જ નથી. અત્યારની જનરેશન પ્રમાણે રહેતા આવડે છે કે નથી આવડતું? ભાઈ, એ આપણી સાથે ન ચાલી શકે. આપણે થોડું ધીમું રહેવું પડે, આપણે એમની સાથે ચાલવું પડે. અને હવે કેટલા વર્ષ છે? 2-5 વર્ષ જ ને. પછી તો આ ઘર, આ મિલકત અને તમારી જિંદગી એ તમારા હાથમાં જ છે. આદિ, આમ પણ દીદીને બધી વાત કરવાથી કોઈ ફાયદો નથી. એ આપણું નહીં માને. એમ કરો દીદી, તમે રોકાશો ને એટલે તમને બધી જ ખબર પડી જશે. હું રોકાવાની જ છું, એ ચિંતા તમે મૂકી દો. પણ ભાભી, હંમેશા એટલું યાદ રાખજો કે જેના માવતર ઉપર વીતતી હોય ને એ દીકરીને જ ખબર હોય. ભગવાન ન કરી કાલ સવારે તમારા ઘરમાં આવું થશે ને ત્યારે તમને ભાન આવશે. મમ્મી પપ્પા ઓછા હતા કે બહેન પણ આવી ગઈ? હશે, જવા દો ને. જલ્પા, કેટલું ધીમું કામ કરે છે, હજી પૂરું નથી કરી રહી? મમ્મી, હમણાં થઈ જશે બધું. શું મમ્મી, હમણાં થઈ જશે બધું? જેટલી બોલવામાં ધીમી છે ને એનાથી 10 ગણી કામમાં ધીમી છે તું. હાલી જવા દે. કે મને આ શાક શેનું કરવાની છે? મમ્મી, ટમેટાનું બનાવવાની છું. ટમેટાનું શાક? તને ખબર છે ટમેટાનો ભાવ શું હાલે છે? એટલું જેટલા ટમેટા વાપરે ને એટલામાં તો દૂધીના શાક થઈ જાય 3 વાર. દૂધી નથી લેવાતી? બસ પછી કહીએ તો કે બસ મમ્મી કટકટ કરે, પણ કરકસર કરવાની જરાય તમારામાં વૃત્તિ જ નથી. દિવસ કટકટ જ કર્યા રાખી મારી હમ. આ કરવાનું નહીં, પેલું કરવાનું નહીં, આ નહીં કરવાનું. રકાબી બધી ફૂટી ગઈ છે, ખાલી કપ લઈને દોડે આવો. લાવો, ફેરવી ફેરવી કપ લેવો પડે, ખબર ન પડે. આહુ, મને મારી નાખવો છે. મને ડાયાબિટીસ છે, ખબર નથી કેટલી ખાંડ નાખીને લાવીશ.
પણ પપ્પા ચા તો મોડી જ બનાવી છે મેં. અરે આટલી એટલી ગળી છે તો મોળી છે હજી. તારે હજી વધારે ખાંડ લે, ખાંડ નાખતી જા, બીજી ખાંડ નાખતી, એક મુઠ્ઠી એક ખાંડ નાખી દે એટલે હું મરી જાઉં. પપ્પા તમે બેસો, હું હમણાં બીજી ચા બનાવીને લઈ આવું છું. એટલે ચા ખાંડ એવા કઈ વધારે ના પીડ્યા છે ઘરમાં કે ત્રણ ત્રણ વખત ચા બનાવીને પાવાની? નથી પીવી ચા મારે હવે. ચા બનાવીશ. અધી હા, બાઇકની ચાવી લાવ. પપ્પા બાઇકની ચાવી, એટલે બાઇક તો મેં ગોવિંદને આપી છે. કેમ? એને થોડું કામ હતું એટલે બહાર જવું હતું, તો કાલે એ બાઇક લઈ ગયો છે. એટલે મેં બાઇક ગોવિંદ હારું લીધી છે? ના પપ્પા, એવું નથી, પણ એ આજે આપી જશે. પણ અત્યારે મારે બહાર જવું છે એનું. બાપ, એમાં એવું છે ને કે ગોવિંદે બાઇક પટકાડ્યું અને એને ગેરેજમાં મૂક્યું છે. અરે પણ તને ભાન પડે છે કે નહીં આદિ? એ ડફોળ જેવો છે, ગમે એમ ગાડી આકે ને ગાડી અપાય. ભાઈ એને મને બહુ કહ્યું એટલે પછી હું ના ન પાડી શક્યો ને મેં બાઇકની ચાવીને આપી દીધી. એ તને કોઈ સાયકલના કામમાં આવ્યો છે? તને આપી છે કોઈ સાયકલ એને? એક નંબરનો મતલબી છે. એવું તો તમને લાગે છે, બાકી મારો દોસ્તાર પાકો એ મને બધી વસ્તુમાં કામ લાગે છે. તારા દોસ્તાર તારી જેવા જ હોય ને બધા, એને આપીને આવો. હવે મારે ચાલતા જવાનું, મારે શું કરવાનું? હું કોઈ બીજા દોસ્તાર પાસે માંગીને તમને ગાડી આપી દઉં છું. અમે એટલે આપણી ગાડી બીજાને ભેટ કરવાની અને આપણે ગામમાં ભીખ માંગવાની એમ? જવા દો ને હવે, એક નાની એમથી વાતમાં તમે તો જવા જ દેવાનું ને હવે, ગમે એટલા માથામાં ટપારો, કઈ બુદ્ધિ તો આવતી નથી. બાપ સહન કર્યા કરે અને જીવ મળે ત્યાં કર્યા કરે. આપણી દીકરી મીરા આવી આપણને મળીને કે હું ભાઈ ભાભી સાથે વાત કરી લઉં, પછી તો કંઈ જવાબ જ ન આવ્યો. હા તો ક્યાંથી જવાબ આવે? એ મીરાએ એને સમજાવી જ દીધા હશે, એટલે એ લોકો ક્યાં બે દિવસથી અહીંયા આવે છે કંઈક નોખા થવાની વાત કરવા. મને એવું જ લાગે છે. હા એટલે છે ને બધું સમજાવટ થઈ ગઈ લાગે છે. તો સારું, શાંતિ. હા તો બાપુજી, મારે વાત કરવી છે તમને બધાને. ભાઈ ભાભી અહીંયા આવજો. બા, ભાઈ અને ભાભી આજથી તમારાથી નોખા થાય છે. તમે હવે નીચે રહેશો અને ભાઈ અને ભાભી ઉપરના ફ્લોર ઉપર રહેશે. અને આજથી એનું અને તમારું રસોડું છે ને એ પણ નોખું થાય છે. મીરા, આ શું બોલે છે તું? હું બરાબર જ કહું છું. જો તમે તમારી રૂઢી ન મૂકી શકતા હોય ને તો એ લોકો એની જિંદગી શું કામ ખરાબ કરે તમારા માટે? તો એ લોકો નોખા થઈને શાંતિથી એની જિંદગી ન જીવે? હું આટલા દિવસથી જોતી આવું છું અને આખરે મને ખબર પડી કે વાંક તમારો જ છે. જીવનમાં થતા પરિવર્તનની સાથે થોડું પરિવર્તન મા બાપમાં થવું પણ જરૂરી હોય છે. મારા ભાઈ ભાભી જો તમારા માટે આટલું જતું કરી શકતા હોય તો તમે થોડું પણ જતું ના કરી શકો? અને મમ્મી,
આપણું ઘર તો પૈસા ટકે કેટલું સધર છે, ભાઈ પણ સારું એવું કમાય જ છે ને, તમારે એક રૂપિયો કઈ કમાવા જવો પડતો નથી, તમારી જે કઈ પણ જરૂરિયાતો છે એ બધી પૂરી થાય જ છે ને, તો વાત વાતમાં આ લોકોને શું કામ ટોકો છો તમે? શાંતિથી ખાઈ પીને જલસા કરો અને આ લોકોને પણ એની જિંદગી જીવવા દો ને, અને ભાભી એ બધો વ્યવહાર બરાબર જ સંભાળે છે, તો તમે એમાં આડાપગ શું કામ ને કરો છો? અત્યારે તમારો સમય ભગવાનની પૂજા અને ભક્તિ કરવાનો છે, સવારે ઉઠી ચા નાસ્તો કરો, નાહી ધોઈને મંદિરે જતા રહ્યો ને, બપોરે પાછા આવીએ ત્યાં જમવાનું તૈયાર પડી જાય, એને જમીને થોડીવાર આરામ ન કરી આખા ઘરની જવાબદારી માથે લઈને શું કામ ફરો છો? તમને કોઈ કઈ કામ ચીંધતું હોય ને તો બોલો, અને તમારી આ જૂની રૂઢીની આદતો છે ને એને સમય પ્રમાણે ભૂલવી પડે, અને ખર્ચા કરીને કરકસર કરવાના જમાના ગયા, અને અત્યારે લોકો સારું કમાય છે તો વાપરે છે અને બધા પોતાની કમાણી પ્રમાણે જ ખર્ચા કરતા હોય, એટલે વાત વાતમાં એ લોકોને ટોકવાની કોઈ જરૂર નથી, અને મરવાની છેલ્લી અણી સુધી જો ઘરનો વહીવટ તમે લોકો જ કરશો તો આ લોકો શું કરશે? આજે મારા સાસુ સસરા મારી સાથે આવું વર્તન કરે તો તમને ગમશે? નહીં ને, કોઈને ન ગમે, એ લોકો પણ સમય પ્રમાણે બદલાઈ ગયા છે, અમને તો કોઈ રોકટોક નથી કરતું, અને ભાઈની જેમ તમારા કુમાર પણ આખો દિવસ કામે જતા રહે છે, એટલે જો અમારે ક્યાંય પણ જવાનું થાય ને તો રાત્રે જ જવું પડે છે, અને અમારા કોઈ પણ ફ્રેન્ડ્સ કે રિલેટિવ એ લોકો પણ જ્યારે ઘરે આવે ને તો રાત્રે જ આવે છે, રહી વાત રવિવારની, ત્યારે તો રજા હોય ને ત્યારે પણ અમે લોકો ફરવા જતા રહીએ છીએ, પણ મારા સાસુ અને સસરા એ લોકોને તો કંઈ વાંધો નથી, એ તો અમને ક્યારેય કંઈ રોકટોક નથી કરતા, મારા સાસુ સસરાને કાંઈ પ્રોબ્લેમ નથી તો તમને શું પ્રોબ્લેમ થાય છે? હા બેટા મીરા, અમને અમારી ભૂલ સમજાય છે, બેસ બેટા, હું અને તારી માં અમારા વખતના રૂઢિચુસ્ત નિયમો અને રેણી કેણીને ભૂલી નથી શક્યા, અમે એવી કોશિશ કરતા રહ્યા કે અમારા સંતાનો પણ એવું સંકુચિત જીવન જીવે, પણ એ હવે સમજાય છે એ શક્ય નથી, તે દિવસ સમય અલગ હતો અને આજે પણ સમય અલગ છે, આજે તમારા મિત્રો, તમારી સાથે કામ કરતા લોકો, એ બધાની જીવનશૈલી તમે જોતા હો અને એનું અનુકરણ કરતા હોય, બેટા આપણા જ ઘરમાંની પણ સમાજમાં અનેક ઘરોમાં કદાચ આ સમસ્યાઓ દુઃખ ઊભા કરતી હશે એવું મને આજ લાગે છે. સારું થયું બેટા મીરાએ આજે અમારી આંખ ખોલી નાખી, જે સમયે તમને બંનેને અમારા પ્રેમ લાગણી અને હૂંફની જરૂર હતી ત્યારે અમે તમને માનસિક ટોર્ચર કરતા રહ્યા બેટા, તમારા મનને દુભાવતા રહ્યા, અમારી બહુ મોટી ભૂલ હતી, પણ ભગવાનનો પાડ માનું છું કે મીરા દીકરીએ મારી આંખ ઉગાડી દીધી. બેટા તમે આઝાદ પંછીની જેમ આકાશમાં ઉડી શકો છો, ગમે ત્યાં વિસરી શકો છો, હરીફરી શકો છો અને તમારા મોશોક પૂરા કરી શકો છો, આજથી તમે બંને આઝાદ છો. આજ સુધી અમે હુકમ કરતા હતા ને બેટા, આજથી તમે કહેશો ને એમ અમે જીવીશું,
તમારી હરેક વાત માનીશું. અમને માફ કરી દેજો દીકરા, અમને માફ કરી દેજો. ના પપ્પા, તમે માફી ન માંગો. બેટા જલ્પા, હું જ્યારે પરણીના ઘરમાં આવીને ત્યારે હું મારા સાસુ સસરાના દરેક નિયમોનું પાલન કરતી હતી, અને કરતાં કરતાં વર્ષો વીતતા ગયા અને આદિનો જન્મ થયો. અને હું પણ એવું જ ઈચ્છતી હતી કે મારી વહુ પણ મારી જેમ જ મારા નિયમોમાં જ રહે. પણ હું એ ભૂલી ગઈ હતી કે મારો સમય શું હતો અને આજનો સમય શું છે. એટલે મારા નિયમમાં હું તમને બાંધવાની કોશિશ કરતી હતી, પણ હું ખોટી હતી બેટા. મારે તમને એ આઝાદી દેવાની જરૂર હતી જે આજે મીરાના હસ્તક અપાવી. બેટા જલ્પા, આજથી તું મારા ઘરની વહુ નહીં, મારી દીકરી છે. હવે જે થયું તે આ ઘરના માલિક તમે બંને છો. અમે નિવૃત્ત જીવન જીવશું, ખાઈશું પીશું અને આનંદ કરશું, સત્સંગ કરશું, ઘરમાં બધા સંપીને રહીશું અને લીલા લહેર કરીશું. મમ્મી પપ્પા, મારે તો સાસુ સસરાના રૂપમાં નહીં, પણ મારે તો એક માં અને બાપના રૂપમાં તમે જોતા હતા. બસ મને એ મળી જાય ને, એટલે મારે બીજું કાંઈ નથી જોતું. મમ્મી પપ્પા, પંખીડું ઉડતા શીખે ને, એ દુનિયાભર રખડીને આવે, પણ સાંજ પડે ને તો એના માળામાં જ આવે છે. અને બસ તમે બધાએ જે કર્યું, જેના મનમાં જે ચાલતું હોય, આખરે તમે બધા એક થઈ ગયા ને, એ મહત્વની વાત છે. હવે છોડો એ બધું અને ચાલો અંદર. ચાલો ચાલો.